नमस्कार मित्रों, धोरण सात विषय सामाजिक विज्ञान पाठ सोल भाग बे जातिगत भिन्नता। पहला भाग में बात करी भारतीय मान्यता प्रमाण छोकरा छोकरीओनो छे, बीजो छे रूढ़िगत मान्यता अने त्रण जोयो घर काम में असमानता। हवे आपणे वात करशुं गृहिणीनो मूल्य अने जीवन। एक मकान ने घर बनावानुं काम महिला द्वारा ज शक्य बने छे। आपना घर में जो आप जोई शकता हशो, घरे ज एनो एक सचोट उदाहरण आप जोई शको छो। घरनी साथे बाळको अने अन्य जवाबदारी निभाववामां महिलाओं अग्रेसर जोवा मळे छे। केटलीक महिलाओ एक तरफ फरज बजावा साथे घरनी बधी जवाबदारी निभावता होय छे। आधुनिक समयमां महिलाओ पड़कारनो सामनो करता थई छे। घरमां पोतानी तमाम फरजो साथे घरना संचालनमां पण आर्थिक जवाबदारी निभाववामां सहभागी बने छे। आधुनिक समयमां પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે। આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે। રમત જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધનમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે। સંરક્ષણ જેવી કપરી જ માનનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ વધી રહી છે। આપણા દેશમાં અનેક મહિલાઓ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે અને આ પૈકી કેટલીક મહિલાઓ વિશે આપણે જોશું। नारी सशक्तिकरण, स्त्री सशक्तिकरण। महिलाओं ने सशक्त करवामां छेल्ला बे दायका में सरकार द्वारा अनेक कार्यक्रम अने आयोजन थया। पशुपालन अने साहस माटे सहाय आपवामां आवे छे। स्टार्टअप इंडिया अने मेक इन इंडिया अंतर्गत अनेक योजनाओ नारी सशक्तिकरण माटे चाले छे। महिलाओं ने उद्योग चालू करवा माटे आर्थिक सहाय आपवामां आवे छे। नारी सशक्तिकरण माटे अनेक संस्थाओ पण काम करे छे। સરકારની યોજનાઓ, જાહેર સંસ્થા અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે। નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થાના યોજનાઓ અમલી બને છે। આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલાઓ અંગે જોઈએ। વિવિધ ક્ષેત્રના મહિલાઓ પ્રતિભા પાટીલ, જે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું જેને માન પ્રાપ્ત થયું, રાજસ્થાનની મહિલા છે, મૂળ રાજસ્થાનના, તેમની સરળ અને સહજ જીવનશૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે। ઇન્દિરા ગાંધી, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન, 1971માં પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલું અને એ દેશના ઇતિહાસમાં આજે પણ નોંધાય છે અને લોખંડી મહિલા તરીકે તેની વિશ્વમાં ઓળખ છે। સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે ઓળખે છે અને રાજકીય જીવન પસાર કરવામાં મહિલા સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્યમાં સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું। લતા મંગેશકર, સ્વર સમરાગ્ની તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે। લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કટલા વધારે ગીતો ગાયા છે। ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલા હતા। કલ્પના ચાવડા મૂળ ભારતીય હતા। અવકાશયાત્રા તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થતાં તેમનું અવસાન થયા। અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલું છે। વનિતા ગાયકવાડ, મિત્રો અહીંયા કને ભૂલ છે, વનિતા ગાયકવાડ નહીં પણ અહીંયા કને આવશે સરિતા ગાયકવાડ, જે ખેલ મહાકુંભથી શરૂ કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સ્વર્ણચંદ્ર અપાયો અને ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા ખેડૂત માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે। નામ નોંધી લેજો, સરિતા ગાયકવાડ, વનિતા ગાયકવાડ નહીં। જન્મ મરણ, સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલા રહે છે। જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે। છેલ્લી વસ્તી ગણતરી 1911માં થઈ હતી, હવે 21માં થશે। પ્રથમ વસ્તી ગણતરી 1881માં હાથ ધરાઈ હતી। કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર છે। અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ। દર 1000 પુરુષની સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે। સાડી નાદારે નીચે મુજબ પ્રશ્ન ચર્ચા કરવાની છે। ગુજરાતની વાત કરીએ તો 919
પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ 919, તેમાં ગામડામાં 949 છે, શહેરમાં 880, ગ્રામીણ ક્ષેત્રે 906 અને શહેરી ક્ષેત્રે 852. મિત્રો જોશું ભારતમાં અને ગુજરાતમાં કેટલી પરિસ્થિતિ વિકટ છે અને તફાવત કેટલો છે. દર 1000 પુરુષોએ 1000 સ્ત્રીઓ હોવી જોઈએ, એની જગ્યાએ માત્ર સ્ત્રીઓનું પ્રમાણ 920 થી 950 કે 760 સુધી જ છે. આપણી આસપાસ સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ પરસ્પર સરખું પ્રમાણ લાગે છે. દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે. અત્યારે સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધારી દેખાય છે. વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે. ઉપર જોશો તમે 1901 થી 2011 સુધી જે વસ્તી ગણતરી થઈ તેમાં સ્ત્રીઓનું પ્રમાણ છે 972 સ્ત્રીઓનું પ્રમાણ છે, 1000 પુરુષોએ ગણવામાં આવે છે. આપણે જોયું કે 1 પ્રતિ 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 972 હતી, 2011માં 940 થઈ છે. આ વિગતને આધારે આપણે ચર્ચા કરવાની છે. મહિલા આંદોલનોનો અભ્યાસ. આપણા દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા. ગાંધી બાપુની આગેવાની વિવિધ આંદોલનો થયા. ગુજરાત સહિત દેશમાં કસૂર બસવાથી અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ. ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવાનો બદલો આંદોલન થયા. આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થયા છે. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું. ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ માટે પાણી માટે આંદોલન થાય છે. આજ આવા બીજા અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે. જે આંદોલનો થાય છે એ મહિલાઓ જોડાય છે અને સમસ્યાઓ અને સવાલો માટે એ અવાજ ઉઠાવે છે. નીચે કેટલીક પ્રવૃત્તિ છે એ તમે વિચાર કરી અને એ આપણે નોટમાં લખવાની રહેશે.